હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે અત્યારે પાંચ સૃષ્ટિની વર્ગીકરણની પદ્ધતિઓ જોઈએ છીએ. તો તેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પહેલી સૃષ્ટિની વાત કરી હતી, જેનું નામ હતું મોનેરા, બરાબર. અને વૈજ્ઞાનિકોએ આ મોનેરા સૃષ્ટિને બે ક્ષેત્રોમાં વર્ગીકૃત કરી છે, જેમાં પહેલું ક્ષેત્ર છે આર્કી બેક્ટેરિયા અને બીજું ક્ષેત્ર છે યુ બેક્ટેરિયા, જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. તો આજે આપણે બીજી સૃષ્ટિ જોવાની છે, જેનું નામ છે પ્રોટિસ્ટા સૃષ્ટિ. તો આ પ્રોટિસ્ટા સૃષ્ટિને કેવી રીતે અલગ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યું? તો તેના લક્ષણોની આપણે વાત કરીએ તો જે સજીવો એકકોષીય હોય અને તે સુકોષકેન્દ્રીય હોય તેવા સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં એકત્રિત કર્યા છે. ફરીથી રિપીટ કરું છું, પ્રોટિસ્ટા સૃષ્ટિને અલગ કેવી રીતે બનાવવામાં આવી, એના કયા લક્ષણોને જોવામાં આવ્યા? તો જે સજીવો એકકોષીય હોય અને જે સજીવો એકકોષીય પ્લસ સુકોષકેન્દ્રીય હોય તે બધાને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ઇન્ક્લુડ કર્યા છે, બરાબર. પરંતુ આપણે આમ જોવા જઈએ તો પ્રોટિસ્ટા જે સૃષ્ટિ છે તેની કોઈ ખાસ સીમાઓ નથી, કારણ કે ઘણા વનસ્પતિ શાસ્ત્રીઓ એવું માને છે કે આ પ્રોટિસ્ટા જે છે તેને વનસ્પતિઓમાં ઇન્ક્લુડ કરી શકાય, કારણ કે પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સજીવો છે તે શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા હોવાથી જે વનસ્પતિ શાસ્ત્રીઓ છે તે પ્રોટિસ્ટાને તેમાં ઇન્ક્લુડ કરે છે વનસ્પતિઓમાં, બરાબર. પરંતુ આપણે અત્યારે જે આ પ્રોટિસ્ટા સમૂહના પુસ્તકોમાં એક્ઝામ્પલ આપ્યા છે તે જોઈએ, તો પુસ્તકમાં આપણે ક્રાયનો ફાઇટ્સ, બરાબર. બીજું છે ડાયનોફ્લેજેલેટ્સ, બીજું છે યુગ્લિનોઇડ્સ, ચોથું છે સ્લાઇમ મોલ્ડ, અને પાંચમું છે પ્રજીવ. આપણે આ જે ટેક્સ્ટબુક આપણી છે તેમાં પ્રજીવ સમુદાય સાથે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ટોટલ પાંચ એક્ઝામ્પલ આપ્યા છે, જેમાં પહેલું છે ક્રાયનોફાઇટ્સ, બીજું છે ડાયનોફ્લેજેલેટ્સ, ત્રીજું છે યુગ્લિનોઇડ્સ, ચોથું છે સ્લાઇમ મોલ્ડ્સ, અને લાસ્ટ છે પ્રજીવ. તો આપણે આટલા એક્ઝામ્પલ આપણે જોવાનું છે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કે પ્રોટિસ્ટા જે સૃષ્ટિ છે તેના સજીવો ક્યાં જોવા મળે છે? તો મોટા ભાગના પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો સ્થળ જ છે, બરાબર. અને પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સજીવો છે તે વનસ્પતિ, પ્રાણીઓ અને ફૂગ સૃષ્ટિની સાથે સંબંધ ધરાવે છે. પ્રોટિસ્ટા સૃષ્ટિ છે તે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિ, આ ત્રણે ત્રણ સૃષ્ટિઓ સાથે સંબંધ ધરાવે છે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કે પ્રોટિસ્ટા જે છે તે કેવું છે, સુકોષ કેન્દ્રીય છે, અને જે સજીવ સુકોષ કેન્દ્રીય હશે તેના કોષમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હાજર હશે, બરાબર. અને સુકોષ કેન્દ્રીય હોવાથી જે કોષ કેન્દ્ર હોય છે તેની બહારનો આ ભાગ હોય છે તેને શું કહેવાય છે, કોષરસ. તો આ કોષરસમાં બધી જ પટલમય અંગિકાઓ આવેલી હોય છે. અત્યારે આપણે માત્ર નામ જાણીએ છીએ કે પટલમય અંગિકાઓ કઈ કઈ હોય છે, તો પટલમય અંગિકામાં તમે નામ કદાચ સાંભળ્યું હોય તો અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, રસધાની, આ બધી જે અંગિકા છે તેને પટલમય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે, અને તે પ્રોટિસ્ટાના બધા જ સજીવોમાં જોવા મળે છે,
બરાબર ફરીથી રિપીટ કરું છું કે જે પ્રોટિસ્ટા છે તે સુકોષકેન્દ્રીય છે તો સુકોષકેન્દ્રીય સજીવોમાં સ્પષ્ટ કોષકેન્દ્ર હાજર છે અને કોષકેન્દ્રની બહાર શું આવેલું હોય છે કોષરસ અને તે કોષરસમાં જે સુકોષકેન્દ્રીય સજીવો હશે તેમાં પટલમય અંગિકાઓ હાજર હશે તો પટલમય અંગિકાઓમાં કઈ કઈ અંગિકાઓનો સમાવેશ થશે અંતઃકોષરસ ગોલગીકાય લાઇસોસોમ અને રસધાની આ ચારે ચાર અંગિકાઓને પટલમય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે અને આ ચારે ચાર અંગિકાઓના તેમ માત્ર તમારે નામ યાદ રાખવાના છે પછી તમારે ચેપ્ટર 8 માં ડિટેલમાં આવશે ત્યારબાદ આપણે વાત કરીએ કે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે તે પ્રજનન કેવી રીતે કરે છે તો પ્રોટિસ્ટા સૃષ્ટિ ના અમુક સજીવો જે છે તે અલિંગી પ્રજનન કરે છે જ્યારે અમુક સજીવો એવા છે કે તે લિંગી પ્રજનન કરે છે હવે લિંગી પ્રજનન કેવી રીતે કરશે તેની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં બે જન્યુઓનું જોડાણ થતું હોય છે બરાબર એક નર જન્યુ અને બીજું માદા જન્યુ તો જે નર હશે તે શુક્રકોષોનું નિર્માણ કરશે અને માદા હશે તે અંડકોષોનું નિર્માણ કરે છે જેને આ અંડકોષો અને શુક્રકોષોને જન્યુઓ તરીકે ઓળખવામાં આવે છે તો આ અંડકોષો અને શુક્રકોષોનું મિલન થઈ અને ફલન થતું હોય છે તો આ રીતે પ્રોટિસ્ટાના સજીવો જે છે તે લિંગી પ્રજનન કરતા હોય છે અને ઘણા સજીવો એવા હોય છે કે તે અલિંગી પ્રજનન કરતા હોય છે તો આપણે આ પ્રોટિસ્ટા સૃષ્ટિના અમુક લક્ષણો છે જેનો આપણે ફરીથી થોડું રિવિઝન કરી લઈએ તો જે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે તેને કયા લક્ષણોના આધારે અલગ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યું છે તો તેમાં બે લક્ષણો છે કે જે સજીવ એકકોષીય હોય અને સુકોષકેન્દ્રીય હોય તેને સેમાં સમાવેશ કરવામાં આવ્યો છે પ્રોટિસ્ટામાં બરાબર હવે વનસ્પતિ શાસ્ત્રીઓ પ્રોટિસ્ટાને વનસ્પતિમાં ઇન્ક્લુડ કરે છે શું કામ કારણ કે પ્રોટિસ્ટાના સજીવો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમે જોયું હશે કે વનસ્પતિઓ કરતી હોય છે તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો પણ કરે છે જેથી વનસ્પતિ શાસ્ત્રીઓ તેને વનસ્પતિમાં ઇન્ક્લુડ કરે છે પરંતુ આપણે અત્યારે જે ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપ્યા છે તે આપણે પ્રજીવ સૃષ્ટિમાં જોવાના છે જેનું નામ છે ડ્રાઇનોફાઇટ્સ ડાઇનોફ્લેઝેલેટ્સ યુગ્લિનોઇડ્સ સ્લાઇમ મોલ્ડ્સ એન્ડ પ્રજીવ બરાબર ત્યારબાદ પ્રોટિસ્ટાની વાત કરીએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિના મોટા ભાગના બધા જ સજીવો સ્થળજ છે બરાબર અને તે વનસ્પતિ પ્રાણી અને ફૂગ સૃષ્ટિ સાથે સંબંધ ધરાવે છે બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ કે જે સુકોષકેન્દ્રીય હશે તે સુકોષકેન્દ્રીયના સજીવોમાં જે કોષકેન્દ્ર હોય છે તે સ્પષ્ટ આવેલું છે બરાબર અને જે સુકોષકેન્દ્રીય હશે તેના કોષરસમાં પટલમય અંગિકાઓ પણ હાજર હશે તો આ જે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે તેના સજીવો કેવા છે સુકોષકેન્દ્રીય એટલે તેના બધા જ સજીવોમાં પટલમય અંગિકાઓ હાજર હશે હવે વાત કરીએ પ્રજનનની તો પ્રોટિસ્ટા સૃષ્ટિના મોટા ભાગના સજીવો જે છે તે અલિંગી અને લિંગી પ્રજનન કરતા હોય છે બરાબર લિંગી પ્રજનન કેવી રીતે કરશે તો નર જે હશે તે શુક્રકોષોનું નિર્માણ કરશે માદા હશે તે અંડકોષોનું નિર્માણ કરશે અને બંને વચ્ચે જે મિલન થઈ અંડકોષો અને શુક્રકોષોનું અને ત્યારબાદ ફલન થતું હોય છે તો આ રીતે પ્રોટિસ્ટા સૃષ્ટિના લક્ષણો જોઈએ આપણે હવે તેના એક્ઝામ્પલ જોઈએ તો જેમાં પહેલું એક્ઝામ્પલ છે ક્રાઇસોફાઇટ્સ તો આ ક્રાઇસોફાઇટ્સના જૂથમાં તેનો તેનો સમાવેશ થાય છે તો ક્રાઇસોફાઇટ્સના જૂથમાં ડાયટમ્સ અને બીજું છે ડેસ્મિડ્સ આ બંનેનો સમાવેશ ક્રાઇસોફાઇટ્સના જૂથમાં થાય છે બરાબર હવે આપણે ડાયટમ્સની વાત કરીએ તો ડાયટમ્સ જે છે તે મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે આપણે મહાસાગરની વાત કરીએ તો મહાસાગરમાં મોટા ભાગે ડાયટમ્સ જોવા મળતા હોય છે બરાબર અને બીજું છે ડેસ્મિડ્સ તો ડેસ્મિડ્સ સોનેરી હિલ તરીકે ઓળખવામાં આવે છે તમને
કરવામાં આવે છે બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ કે ક્રાયસોફાઇટ્સ છે તે કઈ જગ્યાએ જોવા મળતા હોય છે તો ક્રાયસોફાઇટ્સ જે છે તે મીઠા પાણીમાં પણ જોવા મળતા હોય છે અને દરિયાઈ પર્યાવરણમાં પણ તે તેનો સમાવેશ એટલે કે તેનું નિવાસ જોવા મળતું હોય છે કઈ કઈ જગ્યાએ મીઠા પાણીમાં પણ જોવા મળે છે અને દરિયાઈ પર્યાવરણના નિવાસ સ્થાનોમાં પણ ક્રાયસોફાઇટ્સ છે તે જોવા મળતું હોય છે હવે વાત કરીએ કે ક્રાયસોફાઇટ્સ જે છે તેમાં મોટા ભાગના બધા જે સજીવો છે તે પ્રકાશ સંશ્લેષણ છે પ્રકાશ સંશ્લેષણ મતલબ શું થશે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તે પોતાનો ખોરાક બનાવી લે છે જેથી તેને સ્વયંપોષી તરીકે પણ ઓળખવામાં આવે અને તેને પ્રકાશ સંશ્લેષી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ ક્રાયસોફાઇટ્સ જે છે આ જૂથના મોટા ભાગના સજીવોની આપણે વાત કરીએ તો બધાનો સમાવેશ તેમાં થશે પ્રકાશ સંશ્લેષણ હવે ક્રાયસોફાઇટ્સ ની વિશિષ્ટતા જોઈએ તો ક્રાયસોફાઇટ્સ ની જે કોષ દિવાલ હોય છે તે કોષ દિવાલમાં ખૂબ જ વિશિષ્ટતા હોય છે કેવા પ્રકારની વિશિષ્ટતા હોય છે તો તેની કોષ દિવાલ તમે સાબુનું બોક્સ જોયું હશે તો એ સાબુના બોક્સમાં જે બે પાતળા આચ્છાદિત કવચો જે હોય છે તેનું આ જે ક્રાયસોફાઇટ્સ છે તેની કોષ દિવાલ આવેલી છે કેવી હોય છે સાબુના બોક્સની જેમ બે પાતળા આચ્છાદિત કવચો બનેલું હોય છે હું વિડીયોના એન્ડમાં ફોટો મૂકીશ કોષ દિવાલનો જેથી તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે બે બંધ બેસતા પાતળા કવચોની બનેલી હોય છે બરાબર તો આ જે વિશિષ્ટ કોષ દિવાલ છે તે શેની બનેલી હોય છે તો ખાસ યાદ રાખજો ક્રાયસોફાઇટ્સ જે છે તેની કોષ દિવાલ સિલિકા દ્રવ્યથી જકડાયેલી હોય છે શેની હોય છે આ જે કોષ દિવાલ બે લેયરો જે હોય છે તે બે લેયરો શેના હોય છે સિલિકા દ્રવ્ય અને સિલિકા દ્રવ્યથી જડાયેલા હોવાથી જે ક્રાયસોફાઇટ્સ છે તેની કોષ દિવાલ ક્યારે પણ નાશ નથી પામતી શું થશે સિલિકા દ્રવ્યની બનેલી હોવાથી ક્રાયસોફાઇટ્સની કોષ દિવાલ ક્યારે પણ નાશ નથી પામતી જેથી તેને અવિનાશી તરીકે ઓળખવામાં આવે છે તમને જાણીને થોડું આશ્ચર્ય થશે કે આ જે ક્રાયસોફાઇટ્સ છે તેની કોષ દિવાલ નાશ નથી પામતી જેથી તે અવિનાશી છે બરાબર તો હવે આ જે કોષ દિવાલ છે તેનો આપણે ઉપયોગ કરી શકીશું બરાબર તો કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થશે તો આપણે જોઈએ કે કોષ દિવાલનો ઉપયોગ આપણે રહેતા વાળી હોવાથી તેને માટીને પોલિશ કરવામાં તેની કોષ દિવાલ ઉપયોગી બનશે ત્યારબાદ આપણે જો તે અથવા તો ચાસણીનું જો ગાળણ કરવું હોય તો પણ આપણે ક્રાયસોફાઇટ્સની કોષ દિવાલ દ્વારા કરી શકીશું તો આ આપણે જોયું ક્રાયસોફાઇટ્સ જૂથની વિવિધતા ફરીથી થોડું રિવિઝન કરી લઈએ આ જૂથમાં કોનો કોનો સમાવેશ થાય છે ડાયટમ્સ અને બીજું છે ડેસ્મિડ્સ ડાયટમ્સ છે તે મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે જ્યારે ડેસ્મિડ્સ છે તે સોનેરી ઈલ તરીકે ઓળખવામાં આવે છે કઈ કઈ જગ્યાએ નિવાસસ્થાન કરે છે તો તે મીઠા પાણીમાં પણ રહે છે અને દરિયાઈ પર્યાવરણમાં પણ વસવાટ કરે છે મોટા ભાગના જે ક્રાયસોફાઇટ્સ છે તે પ્રકાશ સંશ્લેષણ છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તે પોતાનો ખોરાક બનાવતા હોય છે આપણે કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલ કેવી હોય છે સાબુના બોક્સની જેમ બે પર્ત બેસતા આચ્છાદિત કવચોની બનેલી હોય છે શેની હોય છે તો સિલિકા દ્રવ્યની સિલિકા દ્રવ્યની બનેલી હોવાથી તે ક્યારે નાશ નથી પામતી તે અવિનાશી છે જેથી તેનો ઉપયોગ આપણે કરી શકીશું તો કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થશે તો રહેતા વાળી હોવાથી તે માટીને પોલિશ કરવામાં ઉપયોગી બનશે ત્યારબાદ તે તેલ અથવા તો ચાસણીનું ગાળણ પણ કોષ દિવાલ દ્વારા કરી શકીશું બરાબર હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ બીજું જૂથ જેનું નામ છે ડાયનોફ્લેઝેલેટ્સ બરાબર હવે ડાયનોફ્લેઝેલેટ્સ જેમાં ફ્લેઝેલા જેને ગુજરાતીમાં
કોષા તરીકે ઓળખવા એટલે કે આ જૂથના જે સજીવો હશે તેમાં શું જોવા મળશે કોષા ફરીથી ડાયનોફ્લેજેલેટ્સમાં જે ફ્લેજેલા છે તેનો મતલબ ગુજરાતીમાં થાય કોષા એટલે કોષા જે છે તે આ ડાયનોફ્લેજેલેટ્સના જે પ્રાણીઓ છે અથવા તો સજીવો છે તે ધરાવતા છે બરાબર તો પહેલા એ જોઈએ કે ડાયનોફ્લેજેલેટ્સ છે તે ક્યાં વસવાટ કરે છે તો ડાયનોફ્લેજેલેટ્સ છે તેનું સ્થાન દરિયામાં છે અને તે પણ ક્રાયસોફાઇટ્સની જેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે હવે જોઈએ કે જેવી રીતે ક્રાયસોફાઇટ્સમાં તેની કોષ દિવાલમાં વિશિષ્ટતા હતી તેવી રીતે ડાયનોફ્લેજેલેટ્સ છે તેની રંગમાં વિવિધતા હોય છે તો આ રંગની વિવિધતા શેના આધારે હોય છે તો રંગની વિવિધતા રંજક દ્રવ્યને આધારે હોય છે પહેલા એ જણાવી દઉં કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા હોય તેના કોષોમાં રંજક દ્રવ્ય આવે છે બરાબર જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા હશે તે બધા જ સજીવોમાં તેના કોષોની અંદર રંજક દ્રવ્યો આવે છે હવે રંજક દ્રવ્યોના મુખ્ય ચાર પ્રકાર છે જેમાં પહેલું છે ક્લોરોફિલ એ બીજું છે ક્લોરોફિલ બી ત્રીજું છે કેરોટિનોઇડ્સ અને ચોથું છે ઝેન્થોફિલ બરાબર કોષોની અંદર શું આવેલા હશે રંજક દ્રવ્યો રંજક દ્રવ્યો કેટલા પ્રકારના હોય છે મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી કેરોટિનોઇડ્સ અને ઝેન્થોફિલ અને આ ચારે ચાર રંજક દ્રવ્યોના આધારે જે ડાયનોફ્લેજેલેટ્સ છે તેના રંગમાં વિવિધતા હોય છે તો કયા કયા રંગના જોવા મળે છે પીળા લીલા બદામી વાદળી અથવા તો વાદળા આવા રંગના આપણે ડાયનોફ્લેજેલેટ્સ જોવા મળતા હોય છે પીળા લીલા બદામી વાદળી તથા રાતા રંગના જોવા મળતા હોય છે બરાબર હવે વાત કરીએ કોષ દિવાલની તો કોષ દિવાલ જે છે તે સેલ્યુલોઝથી બનેલી હોય છે બરાબર અને મેં હમણાં કીધું હતું કે ડાયનોફ્લેજેલેટ્સ મતલબ શું થાય કોષા તો આ જે ડાયનોફ્લેજેલેટ્સના સજીવો હશે તેમાં કોષાઓ આવેલી હોય છે તો હવે આ કોષાઓ જે છે તે કેટલી હોય છે તો તેમાં બે કોષાઓ આવેલી હોય છે બરાબર કોષાનું કાર્ય શું છે તો કોષાનું કાર્ય છે કે પાણીની અંદર જે રહેતા હશે તેને હલેસા મારવા માટે એટલે કે વહન કરવા માટે કશાઓ આવેલું છે ફરીથી કહું છું કશાનું કાર્ય શું છે હલેસા મારવાનું શું કરશે જે જે સજીવો પાણીની અંદર વસવાટ કરતા હશે તો તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે કશા આવેલી હશે જે હલેસા મારી અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરાવશે બરાબર તો હવે કશા જે છે તે કેવી રીતે ગોઠવાયેલી હોય છે તો હું તમને તેની આકૃતિ કહું કે ડાયનોફ્લેજેલેટ્સ જે છે તેની કેવી રચના હોય છે તમે કહે અહીંયા થોડી એવી ખાંચ આવેલી હશે બરાબર અને ત્યારબાદ નીચેની આવી રચના હોય છે આ જે છે તે શું છે ફ્લેજેલેટ્સ છે અને તેમાં શું આવેલી હોય છે બે કશા આવેલી હોય છે તો તેમાં પહેલી કશા જે છે તે આયામ રીતે પથરાયેલી હશે એટલે કે પહેલી કશા જે છે આવી રીતે તે આમ રીતે પથરાયેલી હશે અને બીજી કશાની વાત કરીએ તો તે દિવાલની પત્તીઓ વચ્ચે જે ખાંચ હશે તેમાં આવી આવેલી છે આ જે છે તે શું છે ખાંચ છે તો આ ખાંચમાં આવી રીતે બીજી તકતી છે જે આડી આવી રીતે દિવાલની પત્તીઓ વચ્ચે રીતે ખાંચમાં આડી રીતે જોવા મળતી હોય છે બરાબર તો હવે વાત કરીએ કે જે ડાયનોફ્લેજેલેટ્સ છે તે ઘણી વખત તેમાં પણ ખાસ કરીને રાતા રંગના જે ડાયનોફ્લેજેલેટ્સ હોય તે ઘણી વખત એવું બને છે કે બહુ ગુણન પામે છે મતલબ તે
બને છે કે જે ધાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ હશે તે શું કરશે બહુગુણન કરવા માંડશે એટલે કે તેની સંખ્યામાં ખૂબ જ વધારો થશે જેથી હવે ભરતી અને ઓટ સમુદ્રમાં આવશે ત્યારે ભરતી અને ઓટનો વિસ્તાર જે છે તે ધાતા રંગનો થઈ જશે બરાબર હવે આવી જાતિઓ જે છે ડાયનોફ્લેજેલેટ્સ એ શું કરશે સજીવો દ્વારા મુક્ત થતું વિષ મતલબ એના દ્વારા વિષ મુક્ત થતું હોય છે પાણીની અંદર અને તે મુક્ત વિષ જે છે તે માછલી અને બીજા દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે તો ફરીથી આપણે ડાયનોફ્લેજેલેટ્સનું રિવિઝન કરી લઈએ ડાયનોફ્લેજેલા ફ્લેજેલાને ગુજરાતીમાં શું કહેવાય કશા હવે કશાનું કાર્ય શું છે હંમેશા મારવાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવાનું કરાવવાનું પાણી તો તેનું સ્થાન ક્યાં હોય છે દરિયાઈમાં પ્રકાશ સંશ્લેષી છે રંગ જે છે એમાં વિવિધતા જોવા મળે છે સેના આધારે રંજક દ્રવ્યમાં રંજક દ્રવ્યની વાત કરીએ તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા હોય તેવા સજીવોના કોષોમાં રંજક દ્રવ્યો આવેલા હોય છે ના રંજક દ્રવ્યો જે છે તે મોટા ભાગે ચાર પ્રકારના હોય છે અને ચાર પ્રકારના આધારે ડાયનોફ્લેજેલેટ્સનો રંગ છે તેમાં વિવિધતા જોવા મળતી હોય છે પીળા લીલા બદામી અને ધાતા અથવા તો લાલ હવે કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે બે કશા ધરાવે છે એમાં એક કશા જે છે તે આયન રીતે આ રીતે પથરાયેલી હશે બીજી કશા જે છે તે દિવાલ બરાબર અને આવી જે જાતિઓ છે તે શું કરશે સમુદ્રની અંદર વિષ